સરકારની પાસે આશા રાખવાની ના હોય, સરકાર પાસે કામ કરાવવાની મારો અધિકાર છે. જો નામ જાહેર ના કરવું હોય ને અવાજ ઉઠાવવો હોય ને તો ઘરે બેસાય, આ મારો અંગત ઓપિનિયન છે. રીઝન એ છે કે હિંમતના ઇન્જેક્શન ના આવે કે ભાઈ તમને ઇન્જેક્શન મારું, તમારામાં હિંમત આવી જાય. જો કદાચ આ લડાઈમાં હું સક્સેસફુલ નહીં જાઉં, બેઈમાની અને ભ્રષ્ટાચારી છે એનો કોઈ ઉકેલ મને નહીં દેખાય આ લડાઈની અંદર, તો એ લડાઈ પણ છે. વતન માટે કફન મંજૂર છે, પણ સંઘર્ષ ક્યારેય છોડવાનો નથી. જો કોઈ કાયદાની ભાષામાં સમજે છે તો એને કાયદાની ભાષામાં સમજાવશું, જો એને કોઈને લાકડીની ભાષામાં સમજવું છે તો લાકડીની ભાષામાં સમજાવશું. માનનીય કમિશનરશ્રીને પણ આપણે અરજી આપી હતી પ્રોટેક્શન માટે, ભાઈ જાનનું જોખમ છે તો અમને હથિયારનો પરવાનો આપ. આજના યુવાનો માટે અમે આ પોડકાસ્ટમાં ઘણા બધા મેસેજ આપી દીધા છે. પાનના ગલ્લે એમ બટન ખુલ્લા રાખીને માવા ચોલતા ચોલતા કહેતા હશે કે રાષ્ટ્ર માટે કંઈક કરવું છે, કે ભાઈ ચોઈસ નથી કે કોને નેતા બનાવો. આ બધા ભંગારની એક ગેંગ છે, એમાં ચાર પાંચ જણા જે થોડા ઘણા સારા દેખાય એને નેતા બનાવી દે છે. બેમાની મારે ક્યારેય કરવી નથી જિંદગીમાં. પૈસા બનાવવા નથી, રાષ્ટ્ર બનાવવું છે. સ્પેસિફિક પ્રોવિઝન છે સેન્ટર મોટર વ્હીકલ રૂલ્સ 139, જે ક્લિયરલી એવું કહે છે કે જો કાગળિયા તમારી સાથે નથી તો તમે 15 દિવસમાં બતાવી શકો. આટલો બધો જુસ્સો, આટલી નિડરતા સાથે વાત કરવી, કયા મહાપુરુષને તમે વાંચો છો? શું આ આઝાદી માટે આપણને એ વીર પુરુષો એમના બલિદાન આપ્યા હતા? નહીં, ક્યારેય નહીં. આવી આઝાદી થોડી હોય છે. કોઈ વ્યક્તિની પાસે બોલવા માટે શબ્દ નથી.